ઇંગ્લિશમાં ભગવાન કયા છે? વાહ રાજુભાઈ, રેડી? મુનિ સુરત. હું ઘણી વાર મજાકમાં કહું છું, આ શનિની પનોતી થાય ને ત્યારે એને મુનિ સુરત બહુ યાદ આવતા હોય છે. એટલે હું એને કહું કે ભાઈ મુનિ સુરત છે કે તારા માટે શનિ સુરત છે, અને શનિ સુરત પણ ઘણી વખત મનિ સુરત માટે હોય છે. નહીં, તમે અર્થ સાંભળશો ને પછી તમારી ભાવના, તમારું વિઝન બદલાઈ જશે. ભગવાન માતાની કુક્ષીમાં પધાર્યા ત્યારે માતા મુનિઓની જેમ, મુનિ એટલે મુનિઓ, મુનિઓની જેમ સુંદર વ્રત, મુનિઓ જેમ સારા વ્રતનું પાલન કરે ને એ મુનિની માફક સારા વ્રતોનું તેઓ પાલન કરવા લાગ્યા. માટે પિતાએ કીધું આવનારા બાળકનું નામ આપણે શું પાડવું છે? મુનિ સુવ્રત. જેમને વ્રત, જેમને જપ, જેમને તપ કરવાની ઈચ્છા ન થતી હોય એમણે મુનિ સુવ્રત દાદાની આરાધના કરવાની. શનિની પનોતી તો કોઈ પણ ભગવાનથી દૂર થશે, વ્રત જપ તપની ભાવના એ પણ ગમે તે ભગવાન, પણ વિશેષ કરીને મુનિ સુવ્રતની આરાધના કરશો તમને વ્રતમાં જપમાં તપમાં આનંદ આવશે. બોલો 20માં શ્રી મુનિ સુવ્રત સ્વામી, 21માં 24 ભગવાન માંથી લગભગ 16 ભગવાન તમારા માટે પોપ્યુલર છે. અલગ અલગ રીતે તમને એમની હિસ્ટ્રી યાદ છે. અરનાથ છે, અનંતનાથ છે, અભિનંદન છે. કોને કહો? મેષ રાશિ વાળા ભગવાન સાથે તમને જાણતું નથી. એક ઋષભદેવ, એ આદિનાથ પણ ઋષભદેવ મુખ્ય છે. નમીનાથ પણ અદભુત છે. માતાની કુક્ષીમાં જયારે આવ્યા, બાજુમાં બોર્ડર પર રહેલા રાજાએ, દુશ્મન રાજાએ ઘેરો ભાગ્યો. માની લો ને કે હિન્દુસ્તાનમાં હોય એટલે બોર્ડર પર કોણ છે? પાકિસ્તાન છે. અને પાકિસ્તાનીઓ બરાબર બોર્ડર ઉપર કિલ્લો ને કિલ્લો, કિલ્લાની ફરતે ગોઠવાઈ ગયા છે. રાજા વિચારમાં પડી ગયો, આટલા મોટા સૈન્યને હું દૂર કઈ રીતના કરીશ? નીચે રાજમહેલ છે, ભગવાન નમી માતાની કુક્ષીમાં છે. અને જયારે માતાને સમાચાર મળ્યા કે ચારે બાજુ દુશ્મનો ઘેરાઈ ગયા છે, શું ભગવાનનો પ્રભાવ છે! જે જન્મ લીધા પછી સાધના કરી કેવળ જ્ઞાન પામશે ત્યારે સ્વપર રાજ્યના આક્રમણો જેના પ્રભાવે શાંત થઈ જવાના છે. 34 અતિશયના નામ આવડે છે? નામ 34 અતિશયનું વર્ણન સાંભળ્યું? અમે બહુ સરસ મહેનત કરીને 34 અતિશયના પેન્ટિંગ્સ બનાવ્યા છે. હવે તો એક રવિવાર મારી પાસે નથી, પજુષણ પછી છે. રાખું એક પ્રોગ્રામ પજુષણ પછી? તમારે તો આજ કહેવાનું છે ને, કરવાનું મારે છે. ત્યારે આવશો કે નહીં આવશો એવું પૂછવું પડશે મારે. 34 અતિશય એની પણ આવી સ્તુતિ છે, એનું પણ આવા સરસ મજાના 34 પેન્ટિંગ તમે કયો? કલ્પેશભાઈ નથી ને, આપણે પૂછી લેશું. આવું એક સરસ મજાનું પેન્ટિંગ જો મૂકવામાં આવશે, લાઈફમાં તમે નહીં જોયા હોય એવા પેન્ટિંગ છે. અને એક એક પેન્ટિંગના આધારે આપણે સ્તવના જો કરશું, અદભુત. ભગવાન જ્યાં વિચરે ત્યાં 125 યોજનમાં મારી ના આવે, ભગવાન જ્યાં વિચરે ત્યાં 125 યોજનમાં કોઈ રોગ ના આવે, ભગવાન જ્યાં વિચરે 125 યોજનની અંદર અતિવૃષ્ટિ ન થાય, અનાવૃષ્ટિ ન થાય, દુષ્કાળ ન થાય, અને સ્વ પર ચક્રનું આક્રમણ ન થાય, દુશ્મન રાજા પણ દૂર ચાલ્યા. બેટી પડે એકબીજા. નમી રાજા માતાની કુક્ષીમાં છે ત્યારે માતાને સમાચાર મળ્યા દુશ્મને ઘેરો ઘાર્યો છે, અને ગર્ભમાં રહેલા દીકરાને લઈ માતા રાજમહેલમાંથી ધીમા પગે બહાર નીકળ્યા છે અને કિલ્લો ચડ્યા છે. પ્રેગ્નન્ટે ક્યારે પણ કિલ્લા ચડવાના ન હોય, પ્રેગ્નન્ટ બાઈએ ક્યારે પણ નીચે દરવા દાદરા ઉતરવાના ન હોય. તમને શું કહું, ભગવાને અમારું કેટલું ધ્યાન રાખ્યું છે. ગોચરી ઓરવા જઈએ ત્યારે પ્રેગ્નન્ટ બાઈના હાથે ગોચરી ઓરવાની, એ ઘરમાંથી પાછા નીકળી જવાનો, કોઈ ન હોય તો નીકળી જવાનું. કારણ કે કોઈ ડબ્બો લેવા માટે એને આમ થવું પડે, અંદરમાં રહેલા બાળકને પીડા ન થાય આની કાળજી આ ત્રિભુવનપતિ પરમાત્માએ રાખી છે. આટલી દયા, આટલી સૂક્ષ્મ અહિંસા અધીન શાસન સિવાય કોઈએ નહીં. એને નીચે પણ નહીં ઉતરે, કારણ નીચે ઉતરે ને પાછું શું કરવું પડે? ચડવું પડે. એ ચડતી વખતે ક્યાંક બાળકની પોઝિશન આઘી પાછી થઈ જાય, તેમાં નિમિત્ત સાધુ બને, અને સાધુને અતિચાર ન લાગે માટે સાધુને ગોચરી નહીં મળે ચાલે, પણ પ્રેગ્નન્ટ સ્ત્રીના હાથે ગોચરી નહીં. પ્રભુના પ્રભાવે નમીનાથ ભગવાનના માતા કિલ્લો ચડી ગયા અને કિલ્લાની બહાર આવ્યા છે. કિલ્લાની ફરતે રાંગ હોય ને, રાંગ પર ઉભા છે અને દુશ્મન રાજાઓ જોઈ રહ્યા છે.
કોને જુએ છે? કોને જુએ છે? ભગવાનને કે ભગવાનની માતાને? માતા. અને માતાને જ્યાં જોયા અંદરથી વેર ભાવના શાંત થઈ ગઈ. જુઓ, આ માતાને જોયા છે, હજી ભગવાનને નથી જોયા. માતા તો શોરૂમ છે, ભગવાન તો ગોડાઉન છે. શોરૂમ મેં ઇતના, ગોડાઉન મેં. પણ આ પ્રભુનો પ્રભાવ. ભગવાન માતાની કુક્ષીમાં ન હોત અને જો માતા ઉભા રહ્યા હોત તો કઈ ન થાત. હું તમને વારંવાર કહું છું, તમારા હૃદયમાં જો તમે ભગવાનને લઈને ગમે ત્યાં નીકળશો, નો પ્રોબ્લેમ. પેટમાં આવે અને હૃદયમાં આવે, પેટમાં આવે તો જ આ બધા ચમત્કાર થાય, હૃદયમાં આવે તો ન થાય, વધારે થાય. પેટમાં તો માત બહુ તો કેટલા મહિના રાખી શકે, અને હૃદયમાં, હૃદયમાં હોલ લાઈફ ભગવાનને હૃદયમાં લઈને તમે આ દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, તમારો વાળ ક્યારે વાકો નહીં.